નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું વિકી બામણિયા. હવે જે વિદ્યાર્થીઓ માર્ચ 2020 માં બોર્ડની પરીક્ષા આપવાના છે, પછી ધોરણ 10 ની હોય કે ધોરણ 12 ની હોય, તે તમામ વિદ્યાર્થીઓ માટે આ વિડીયો ઘણો બધો ઉપયોગી સાબિત થશે. કેમ કે આ વિડીયોની અંદર તમારા કોર્સ કમ્પ્લીટ થાય પછી તમારે વિવિધ પ્રકારના પેપર સેટનો કાં તો પછી પેપરો લખવાની પ્રેક્ટિસ કેવી રીતે કરવાની અને પ્રેક્ટિસ કરતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું, તે તમામ મુદ્દાઓ પર ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરવાના છે. તો તમે બી કદાચ બોર્ડની પરીક્ષા આપવાના હોય અને તમે બી પેપર લખવાનું પ્લાનિંગ કરી રહ્યા હોય તો આ વિડીયો તમને ઘણો બધો ઉપયોગી સાબિત થશે. તેને જાણવા માટે આ વિડીયોને અંત સુધી જોતા રહો. તમે જો આ વખતે બોર્ડની પરીક્ષા આપવાના હોય તો તમારી માટે આઈએમપી ક્વેશ્ચનોને કવર કરે એવો સરસ મજાનો અમે એક પેપર સેટ બનાવેલો છે, દેવસેતુ પેપર સેટ. ધોરણ 10 નો પણ છે, ધોરણ 12 સાયન્સ ની અંદર બી એ ગ્રુપ અને બી ગ્રુપ બંને માટે છે, ધોરણ 10 ઇંગ્લિશ મીડિયમ માટે બી છે. તો તમે હજુ સુધી એને પરચેસ ના કર્યો હોય તો રાસ એની જુઓ છો. નીચે અહીંયા ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, તમારા મમ્મી પપ્પાની પરમિશન લો અને એમેઝોન કે ફ્લિપકાર્ટ થી પોતાના ઘરે તમે એને મંગાવી શકો છો. કેમ કે આ જ પેપર સેટ એક એવો છે કે જેનો ઉપયોગ અને પ્રેક્ટિસ કરી અને તમે તમારું ધાર્યું પરિણામ લાવી શકો છો. તો જલ્દી ઓર્ડર કરી દો, લિમિટેડ સ્ટોક છે, પછી ખતમ થઈ જશે તો તમે રહી જશો. કેમ કે આ પેપર સેટ તમને બોર્ડની પરીક્ષામાં ઘણો બધો ઉપયોગી સાબિત થશે. તો અહીંયા આપણે સંપૂર્ણ ચર્ચા દેવસેતુ પેપર સેટ ના આધાર પર કરવાના છે. જે લોકોએ દેવસેતુ પેપર સેટ પરચેસ કરેલો છે એ લોકોને આ પ્લાનિંગ ઘણું બધું ઉપયોગી લાગશે, અને જે લોકોએ નથી કર્યો તો તમે પહેલા નીચે ડિસ્ક્રિપ્શનના લિંકમાંથી પરચેસ કરી લો, ત્યારબાદ આ વિડીયોને જોશો તો એના પ્લાનિંગમાં તમને ઘણી બધી મજા આવશે અને તમે આસાનીથી બોર્ડની પરીક્ષા માટે ઇઝીલી સારામાં સારા માર્ક્સ લાવી શકશો. તમે જો એને પરચેસ ના કર્યો હોય તો એમેઝોન કે ફ્લિપકાર્ટ પર અવેલેબલ છે, એના પરથી તમે ઓર્ડર કરી અને તમે એને મંગાવી શકો છો. તો કોઈ બી વિષયના પેપર લખવાની જ્યારે પ્રેક્ટિસ આવે તો એની માટે અમુક ક્રાઇટેરિયા છે, એનું તમારે ધ્યાન રાખવાનું છે, અને એમાં સૌથી પહેલું આવે આયોજન. તો તમારું આયોજન પરફેક્ટ હોવું જોઈએ. અમુક જણ પેપર સેટ તો પરચેસ કરે, અલગ અલગ માર્કેટની અંદર જે બી પબ્લિકેશનના પેપર સેટ અવેલેબલ હોય તે બધા જ લઈ આવે, અને પછી પોતે જ કન્ફ્યુઝ થાય કે હવે મારે કયો પેપર સેટ લખવો જોઈએ, કોની અંદરથી મેં તૈયાર કરું. પછી એ શું કરે તો એ પેપર સેટના જવાબોને એ શોધે, ડાયજેસ્ટ હોય કાં તો પછી ટેક્સ્ટ બુક હોય એની અંદર એને ટીક કરી દે અને પછી એને વાંચે. તો પેપર સેટનો ઉપયોગ કરવાનો આ અસલી રીત નથી, આ ખોટી રીત છે. ખરેખર પેપર સેટનો ઉપયોગ કેવી રીતે કરવાનો હોય, રાઇટિંગ પ્રેક્ટિસથી. તે રાઇટિંગ પ્રેક્ટિસની તમારે આયોજન કરવું પડે, અને આયોજન તમારું સ્માર્ટ જેટલું હશે, જેટલું પ્લાનિંગ પરફેક્ટ હશે, એટલું તમને એ પેપર સેટનો ઉપયોગ થશે. હવે રહી વાત દેવસેતુ પેપર સેટની, તેની અંદર આપણે 10-10 પ્રશ્નપત્રો દરેક વિષયના આપેલા છે. તે 10-10 પ્રશ્નપત્ર માટે આપણે આયોજન કરીશું, અને એ આયોજન તમારું એ રીતનું હોવું જોઈએ, ડેલી. મતલબ કે તમે એક દિવસની અંદર બે પેપરને તૈયાર કરી શકો, કાં તો પછી તમે એક દિવસની અંદર એક પેપરને તૈયાર કરી શકો. તો તમારું જો એક દિવસમાં એક પેપર લખવાનું પ્લાનિંગ હોય તો તમારું પ્લાનિંગ 40-50 દિવસ સુધીનું હોય, અને તમે કદાચ એક દિવસમાં બે પેપર લખવાનું પ્લાનિંગ કરી રહ્યા હોય પછી તમારું જે પ્લાનિંગ છે એ અડધું થઈ જાય અને એ ઓછા દિવસની અંદર કમ્પ્લીટ થાય. કેમ કે પેપરોને ફક્ત તૈયાર નથી કરવાના, તમારે એને લખવાની પ્રેક્ટિસ બી કરવાની છે. કેમ કે બોર્ડ તમને લખવાના માર્ક્સ આપે છે, તમારે બોર્ડની પરીક્ષામાં લખવાનો હશે, તમને કોઈ મોડે પૂછવા નહીં આવે. તો તમે પ્રેક્ટિસ જેટલી કરેલી હશે લખવાની, એટલો તમને એ પેપર સેટના પ્રશ્નોનો ખ્યાલ વધારે આવશે, અને એટલો જ તમે સારી રીતે એ જવાબને જ્યારે બોર્ડની પરીક્ષામાં પૂછાય ત્યારે તમે એને એટેમ્પ કરી શકશો. તમારું આયોજન રાઇટિંગ બેઝ હોવું જોઈએ, નહીં કે રીડિંગ બેઝ. તમે જો ફક્ત રીડિંગ બેઝ તૈયારી કરી અને એવું વિચારતા હોય કે હું માર્ક્સ લઈ આવીશ તો એ પોસિબલ નથી. તમારે રાઇટિંગ બેઝ પ્રિપેરેશન કરવી પડશે. પેપર સેટનો તમને અસલી ફાયદો ત્યારે જ થશે જ્યારે તમે રાઇટિંગ બેઝ તમારું આયોજન કરી અને પેપરોને લખવાની પ્રેક્ટિસ કરશો ત્યારે થશે. બીજું કે તમારે સમયની ફાળવણી બી યોગ્ય રીતે કરવી પડે. કેમ કે એ પેપર જે લખવાના છે, તમે એટલીસ્ટ એક પેપર લખવા બેસો મોડે, તમારો 2-2.5 કલાક જેટલો સમય તમને લાગે, અને તમે મોડે જ લખશો તો પછી તમારે વિચારવા માટે બી તમને ટાઈમ લાગે. શરૂઆતમાં ભલે તમને 3 કલાકથી વધારે લાગતા હોય પણ એને ધીરે ધીરે ઓછો કરવાનો પ્રયત્ન કરો અને દરેક પેપરને 2.5 કલાકની અંદર લખવા માટેનો પ્રયત્ન કરો. તો તમે જ્યારે તમે 2.5 કલાકની અંદર લખતા થઈ જશો, દરેકે દરેક પ્રશ્નના દરેકે દરેક મુદ્દાઓનું ધ્યાન રાખી અને તમારે લખવાનું છે. શરૂઆતની અંદર કદાચ તમને થોડા મુદ્દા યાદ આવે તો થોડા લખો, પણ લખવાની પ્રેક્ટિસ જેટલી કરશો એટલો તમને બેનિફિટ એનો મળશે. કે ઘણા બધા વિદ્યાર્થીઓના સર્વેના આધારે ખબર પડેલું છે કે લખવાના મહાવરાનો ખરેખર ચમત્કાર થાય છે. તમે 3 વારનું વાંચન કરશો અને 1 જ વારનું લેખન કરી દેશો ને,
બંને સરખા છે. તો હું તમને એવી સલાહ આપીશ કે તમે સમયની ફાળવણી યોગ્ય કરી અને પેપરો લખવા માટેનો સમય પણ કાઢો અને એની પ્રેક્ટિસ પણ શરૂ કરી દો. બીજું કે પેપરો લખતી વખતે તમારે ધ્યાન રાખવાનું છે કે જે પેપર તમે લખવાના છો, જે લોકોએ દેવસાથે પેપર સેટ પરચેસ કરેલો છે એ લોકોને તો લક્ષ્ય સંકલ્પ આયોજન આપેલું છે અને એની અંદર બી બધી માહિતી આપેલી છે અને એમાં કીધેલું બી છે કે પ્રથમ રાઉન્ડનું પેપર કેવી રીતે લખવાના, દ્વિતીય રાઉન્ડના પેપરો કેવી રીતે લખવાના, એ તમામ વસ્તુ એની અંદર મેન્શન કરેલી છે. પણ તમારે જે પેપર તમે લખવાના હોય એ પેપરનું તમારે પૂર્વ આયોજન કરવું પડે. મતલબ કે એના જે 50, 60, 40, 30 જે બી પ્રશ્નો હોય એ પ્રશ્નને તમારે પહેલેથી તૈયાર કરવા પડે. દાખલા તરીકે આજે રાત્રે મારે 9 વાગે પેપર લખવાનું હોય તો એ પેપરના જે બી પ્રશ્નો હોય એની તૈયારી મારે સવારથી સ્ટાર્ટ કરી દેવી પડે. પછી મેં સ્કૂલમાં જાઉં ત્યારે બી મને એ પેપરના પ્રશ્નો મગજની અંદર હશે અને તમે કોઈ બી જગ્યાએ તમે બેઠેલા હોય કાં તો પછી વાંચતા હોય તો બી તમારું ધ્યાન એ પ્રશ્નોની અંદર હોવું જોઈએ. તમે એના પર સતત ચિંતન કરતા રહેશો તો જ્યારે લખવાનું આવશે ત્યારે તમે એને ઇઝીલી લખી નાખશો. બાકી તમે એવું વિચારતા હોય કે હું વાંચીને પછી લખીશ તો એ થોડુંક અઘરું લાગશે તમને અને પછી તમે કહેશો કે એના કરતાં હું વાંચી કાઢું, આ લખવાની ખોટી મહેનત કરવી નથી, અને એ તમારી સૌથી મોટી ભૂલ હશે. તો તમારે લખવાની પ્રેક્ટિસ તો પાડવાની જ છે. તો આ એક પરફેક્ટલી તૈયારી કરી અને પછી તમારે સાંજે કાં તો પછી તમે જે સમય નક્કી કર્યો હોય એ સમયની અંદર તમારે પેપરને લખવાનું છે. જ્યારે તમે પેપરને લખો ત્યારે તમારે એક પોતાની એક આગવી શૈલી બનાવવાની છે કે તમારી લખવાની મેથડ કેવી હશે. ગુજરાતીનું પેપર છે તો ગુજરાતીનું પેપર હું કેવી રીતે લખી શકું એની એક તમારી સ્ટાન્ડર્ડ પેટર્ન બનાવી દેવાની. વિજ્ઞાનનું પેપર હશે તેની અંદર હું આ રીતના મુદ્દા બનાવીશ, ગણિતનો દાખલો હશે તેના ફાઇનલ જવાબને હું બોક્સ બનાવીશ. આવી તમે પોતાની એક આગવી શૈલી બનાવી શકો અને એ જ પ્રમાણે બધા પેપરની અંદર તમારે એને એટેમ્પ્ટ કરવાનું છે, જેથી કરીને બોર્ડની પરીક્ષામાં તમે જ્યારે પેપર લખો ત્યારે તમે ઇઝીલી તમારી જે સ્ટાઇલ છે એ સ્ટાઇલને તમે ઇઝીલી એક્ઝિક્યુટ કરી શકો અને સારી રીતે તમે પેપરને એટેમ્પ્ટ કરી શકો. તો આ તમારે પહેલેથી પ્રેક્ટિસ પાડવાની છે જ્યારે તમે પેપર સેટની તૈયારી કરો ત્યારે. ત્યાર પછી આવશે કે તમારું પેપર લખાઈ જાય પછી તમારે સ્વ મૂલ્યાંકન કરવાનું છે. તો સ્વ મૂલ્યાંકન માટે તમારે શું કરવાનું કે તમારે તમારી ડાયજેસ્ટ કાં તો ટેક્સ્ટબુકના આધાર પર તમે લખેલા જવાબોને તમારે વેરીફાઈ કરવાના છે. તમારાથી કયો મુદ્દો રહી ગયો, કયો પ્રશ્ન એવો હતો કે જે મેં વાંચવા બેઠો હતો ત્યારે મને સારો લાગતો હતો પણ ત્યારબાદ જ્યારે હું એને લખવા ગયો તો મારાથી ના લખાયો, તો તેવા પ્રશ્નો પર તમારે ધ્યાન રાખી અને તમારે એને પ્રિપેર કરી લેવાના છે. તમે તમારા ટીચરની હેલ્પ લઈ શકો અને એમની પાસે બી પેપરોને ચેક કરાવી શકો. પણ હું તમને એવી સલાહ આપીશ કે તમે જેટલું જાતે તૈયાર કરશો, જેટલું જાતે ચેક કરશો એટલું તમારી અંદર એક સેલ્ફ કોન્ફિડન્સ આવશે અને તમે ઇઝીલી એ પેપર સેટના આધાર પર બોર્ડની પરીક્ષામાં ધાર્યા કરતાં બી વધારે પરિણામ લઈ આવશો. જે લોકોએ દેવસાથે પેપર સેટ લીધેલો છે એ લોકોને તો હું સ્ટ્રિક્ટલી કહું છું કે તમારે લક્ષ્ય સંકલ્પ આયોજન મુજબ જ તૈયારી કરવાની છે અને એ પ્રમાણે તમે જો પેપરો લખવાની પ્રેક્ટિસ કરશો તો ઇઝીલી તમે જે ધાર્યું છે ને એના કરતાં બી 5-7% તમે વધારે લઈને આવશો. બીજો એ બી મુદ્દો અગત્યનો છે કે જ્યારે તમે પેપરો લખવાની શરૂઆત કરો ત્યારે કદાચ તમારાથી પેપર ના લખાય, તમને નેગેટિવ વિચારો આવે કે આ ઘણું બધું અઘરું છે. તમારે એવા કોઈ પણ પ્રકારના નેગેટિવ વિચારોને તમારા મન પર હાવી નથી થવા દેવાના. તમારે એવું જ કહેવાનું છે કે ધીરે ધીરે મારા લક્ષ્ય સુધી હું પહોંચી જઈશ અને ધીરે ધીરે હું જે ધારું છું એ પરિણામને હું લાવી રહીશ. તમારી જે બી ભૂલો થાય એને તમારે સુધારવાની છે અને નવી વખત જ્યારે તમે એ વિષયનું પેપર લખો ત્યારે તમારી એ જે આગલા પેપરની ભૂલ છે એ તમારા બીજા પેપરમાં રિપીટ થવી જોઈએ નહીં. ખાલી તમે આટલું ધ્યાન રાખીને બી તમે શાંતિથી તૈયાર કરશો તો બી તમે ભૂલો સુધારતા સુધારતા એક પરફેક્ટ પ્લાનિંગથી તમારા લક્ષ્ય સુધી તમે પહોંચી શકશો. બીજી એક વાત તમારે ખાસ યાદ રાખવાની છે કે પ્લાનિંગ, લખાણ અને આયોજનથી તમે જો પેપર સેટનો ઉપયોગ કરશો તો તમારું જે ધાર્યું પરિણામ છે એ તમને શ્યોરલી મળશે, મળશે ને મળશે. તો આ તમારે ખાસ યાદ રાખવાનું છે કે તમારું લખાણ, આયોજન અને પ્લાનિંગથી તમે જો એવું વિચારતા હોય કે હું રીડિંગ બેઝ કરી અને આ પેપર સેટના ઉપયોગ દ્વારા સારા માર્ક્સ લઈ આવું તે પોસિબલ કદાચ નહીં હોય. તમે જો રાઇટિંગ બેઝ પ્રિપરેશન સ્ટાર્ટ કરી દેશો તમને ઇઝીલી તમે જે ધાર્યું છે એના કરતાં બી સારું પરિણામ લઈ આવશો. તો એવા દ્રઢ વિશ્વાસથી તમારે પેપરો લખવાની પ્રેક્ટિસ કરવાની છે અને એ પ્રેક્ટિસ કરતા કરતા તમારી જે ભૂલો છે એને સુધારી અને તમારે પરફેક્શન બાજુ જવાનું છે અને પોતાની જાતને તમારે દરેકે દરેક વિષયની અંદર પરફેક્ટ બનાવવાની છે. તો આ જે પ્લાનિંગ છે એ પ્લાનિંગ મુજબ અને આ મેં જે તમને મુદ્દા કીધા એ મુદ્દાઓને ધ્યાન રાખી અને તમે જો આ પેપર સેટનો ઉપયોગ કરશો તો શ્યોરલી તમે જે ધાર્યું છે પરિણામ એના કરતાં બી સારું પરિણામ તમે બોર્ડની પરીક્ષામાં લાવી શકશો. તમને જો આ વાત અને મેં જે તમને કીધું એ તમને જો સારું લાગ્યું હોય તો આ વિડીયોને લાઈક કરી દેજો. આ વિડીયો પર આપણે 1000 લાઈકનું ટાર્ગેટ મૂકીએ છીએ. તમે જેવું 1000 લાઈકનું ટાર્ગેટ પૂરું કરશો
તો આ બોર્ડ એક્ઝામિનેશન ટીપ સિરીઝ નો નેક્સ્ટ વિડીયો બી આપણે આ ચેનલ પર પબ્લિશ કરી દઈશું. તમારી ના જેવા બીજા કોઈ વિદ્યાર્થીઓ હોય અને એ બી આ વખતે બોર્ડ ની પરીક્ષા આપવાના હોય તો તેવા વિદ્યાર્થીઓ સુધી આ વિડીયોને અચૂક શેર કરો, જેથી કરીને એ બી બોર્ડ ની પરીક્ષાને રીડિંગ બેઝ ન કરતા રાઇટિંગ બેઝ કરે અને જેથી કરીને એ બી પોતાનું ધાર્યું પરિણામ લાવી શકે. તમે જો અમારી ચેનલ પર નવા હોય અને હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો નીચે રેડ કલરનું બટન આપેલું છે તેને દબાઈ અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. આવી જ રીતે કોઈક નવા વિડીયોના નવા ટોપિક સાથે ફરી પાછા આપણે આ ચેનલ પર મળતા રહીશું. ત્યાં સુધી આવજો.